नमस्ते विद्यार्थी मित्रों હું ક્લારા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 14 નો જોયો કે સેમેસ્ટર બીજું બરાબર પાઠ 14 નો જ્યારે પ્રતિ ધ્રુજી ત્યારે બરાબર પાઠનું નામ છે બરાબર એટલે આપણે પાઠ સમજો ત્યારે જોઈ ગયા હતા કે ધરતીકંપ આવે તસુનામી આવે વાવાઝોડું આવે અને એવી બધી ઘણી બધી આપત્તિઓ આવે છે પણ આપત્તિમાં પણ બે પ્રકાર હોય છે એક માનવસર્જિત અને એક કુદરતી આપત્તિ તો કે કુદરતી આપત્તિ કઈ કઈ તો કે વાવાઝોડું તસુનામી દાવાનળ ભૂકંપ એ બધું છે એ કઈ કહેવાય કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ એટલે કે માનવ દ્વારા ઊભી કરેલી આપત્તિ બરોબર આપણે રસ્તામાં જતા હોય અને એક્સિડન્ટ થઈ જાય તો એ કઈ આપત્તિ કહેવાય માનવસર્જિત આપત્તિ આપણે રસ્તામાં જતા હોય અને કોઈ આને બાંધીએ તો એ પણ કુદરત માનવ સર્જિત આપત્તિ કહેવાય એટલે માનવ સર્જિત આપત્તિ કુદરતી આપત્તિ અને આ બધી આપત્તિ આવે ત્યારે એનાથી કઈ રીતે બચવું એ બધું આપણા પાઠમાં સમજી ગયા છીએ અને આ પાઠની આપણે ખાલી જગ્યા અને થોડા પ્રશ્ન પણ આના પહેલાના લેક્ચરમાં જોઈ લીધા છે હવે જે બાકી આગળના પ્રશ્ન છે આપણે આજે જોશું એમાં પહેલો છે કે કુદરતી આપત્તિના નામ જણાવો બરાબર કુદરતી આપત્તિ કઈ કઈ છે તો કે ધરતીકંપ ભૂસ્ખલન દુકાળ પૂર તસુનામી વાવાઝોડું દાવાનળ વગેરે કુદરતી આપત્તિ છે હવે આ બધી આપત્તિ છે એ શેના દ્વારા થાય છે તો કે કુદરત દ્વારા એટલે એને કઈ કહેવાય કુદરતી આપત્તિ આ બધી આપત્તિ આપણે નથી કરતા એટલે આ કુદરતી આપત્તિ છે પછી છે કે દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે દુકાળ ક્યારે પડે છે તો કે વરસાદ પડ્યો ન હોય વરસાદ પડ્યો ન હોય અથવા તો વરસાદ થયો ન હોય અથવા નહીવત પડ્યો હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ છે એ સર્જાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે માનવસર્જિત આપત્તિના નામ જણાવો અહીંયા પહેલું આપણે જોયું કે કુદરતી આપત્તિ હવે આ છે માનવસર્જિત આપત્તિ તો કે માનવસર્જિત આપત્તિ કઈ કઈ છે તો કે કોમી રમખાણ હુલ્લડ યુદ્ધ માર્ગ અકસ્માત આતંકવાદી હુમલા ધક્કાબુક્કી નાશવાદ વગેરે છે એ માનવ સર્જિત આપત્તિ છે બરાબર કારણ કે આ છે માનવ દ્વારા થાય છે કોમી રમખાણ એટલે એક બીજા કોઈ કાસ્ટ એક કાસ્ટ અને બીજી કાસ્ટ કઈ કોઈ પણ વાતને લીધે વાતતા હોય છે બરાબર સામા સામે પથ્થર મારો કરતા હોય છે એમાં આવશે પથ્થર મારો એ બધું હુલ્લડમાં આવશે યુદ્ધ કરતા હોય આપણે જોઈએ છીએ કે ત્યાં કાશ્મીર વખતે આપણે અને કાશ્મીર પાકિસ્તાન વચ્ચે કાશ્મીર માટે થઈને યુદ્ધ થયું હતું તો એ કોણ કરતું હતું માનવ કરતું હતું આપણે જ કરતા હતા ને માણસો એટલે એ માનવ સર્જિત આપત્તિમાં માર્ગ અકસ્માત છે બરાબર રસ્તામાં આપણે જતા હોય અને એક્સિડન્ટ થઈ જાય તો એ પણ શેમાં આવે માનવ સર્જિત આપત્તિ એટલે આ બધું છે એ કેમાં આવશે માનવ સર્જિત આપત્તિમાં પછી ત્યાં પછીનો પ્રશ્ન છે કે ચોથો પૂર આવે ત્યારે શું કરવું જોઈએ હવે પૂર આવે અથવા તો પૂર આવવાની સંભાવના લાગે ત્યારે કયા પગલા લેવા જોઈએ એ આપણે જોઈ લઈએ તો પૂર આવે ત્યારે નીચે મુજબ પગલા લેવા જોઈએ તો એમાં એક તરીકે લખવાનું છે કે ઊંચાઈ વાળા વિસ્તારમાં જતું રહેવું નીચાણ વાળા વિસ્તારમાં રહેવું નહીં અથવા તો નીચાણ વાળો વિસ્તાર છે એ ત્યાંથી આપણે બીજી જગ્યાએ સ્થળાંતર કરી જવું પછી બીજું છે કે નદી કિનારાથી દૂર રહેવું પછી ત્રીજું છે અજાણ્યા પાણીમાં ન જવું આપણને ખબર ન હોય કે આ પાણી છે એ કેટલું ઊંડું છે તો એની જગ્યાએ આપણે જવું નહીં પછી ચોથું છે કે ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાઓમાં સાવધાની રાખવી અને પાંચમું છે બસનો વીજ પ્રવાહ બંધ કરવો પછી છઠ્ઠું લાકડી ટોર્ચ જાડું દોરડું પ્રાથમિક સારવારની ટ્રેનિંગ વગેરે છે યાદ વગી એટલે કે બધું ગોતી અને બધું તૈયાર રાખવું ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે તસુનામી એટલે શું તો કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતી કંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેની તસુનામી કહે છે તસુનામી એટલે શું ફરીથી સમજાઈ દઉં છું કે સમુદ્ર કે મહાસાગરના પેટાળના ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ ઊંચા કદના મોજા ઉત્પન્ન થાય છે તેને તસુનામી કહે છે અથવા સુનામી પણ કહેવાય
પછી છઠ્ઠું છે કે વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે તો કે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે બરાબર ક્યારે તો કે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ એટલે કે જ્યાં સમુદ્ર છે ત્યાં હવાનું દબાણ કેવું થઈ જાય છે ઓછું થઈ જાય છે જેના કારણે છે કે વેગ ત્યાં હવાનું દબાણ કેવું થઈ જાય ઓછું થઈ જાય છે જેથી કરીને પવન છે એની ગતિ છે એ કેવી થઈ જાય છે વધી જાય છે એટલે ત્યાં આગળ વાવાઝોડાનું શક્યતા રહે છે એટલે આપણે જવાબમાં આ રીતે લખવાનું છે કે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય છે એ વેગીલા પવનનો ભારે વરસાદ સાથે વાય બરાબર એ વેગીલો પવન છે એ ભારે વરસાદ સાથે વાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થાય છે બરાબર હવે આપણે અહીંયા પાઠ 14 છે એ કમ્પ્લીટ થઈ ગયો છે તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પણ 14 પાઠ સુધી કમ્પ્લીટ કરી નાખવાનું છે 12 થી 13 પ્રશ્ન જવાબ છે અને ખાલી જગ્યા છે બધું તમારા પાઠ્યપુસ્તકમાં